अनुरूप माधके बे शब्दों कैसे ठुमर जिग्नेश भाई अत्र उपस्थित एवं मानवंता मेहमान श्री परम पूज्य संत श्री विवेकानंद बापू તેમજ અત્રે ઉપસ્થિત આપણા આમંત્રણને માન આપી અને પધારેલા શ્રી હિતેશભાઈ ભરવાળિયા તેમજ તેજ ઉપર બિરાજમાન શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ આપણા નિમંત્રણને જે માન આપીને પધારેલા એવા મહેમાનશ્રીઓ વાલીશ્રીઓ તથા અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનું આપ સૌનો આવકાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું જિગ્નેશ તુમર આપ સૌનું શાળા પરિવાર વતી હું સ્વાગત કરું છું કારણ કે આપણે આ સંકુલમાં યોજાનારા વાર્ષિક ઉત્સવ નિમિત્તે સૌ ભેગા મળ્યા છીએ ત્યારે તમે જે પોતાનો કિંમતી સમય ફાળવી અને એટલે ઉપસ્થિત થયા છો એ બદલ શાળા પરિવાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર મા સરસ્વતીની આરાધના કરવી જોઈએ. તો મંચસ પર પધારેલા તમામ મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર આવશે. દીપ પ્રાગટ્યને કરી ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ છે એને ખુલ્લો મૂકીશું. તો મંચસ્થ મહેમાનોને વિનંતી છે કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આપણે સૌ માં સરસ્વતીની પ્રાર્થના કરીશું.
ત્યાર બાદ પધારેલા મહેમાનો મહેમાનશ્રીઓ કે જેમાં ગુપ્ત પ્રયાગથી પધારેલા પરમ પૂજ્ય પરમ વંદનીય એવા વિવેકાનંદ બાપુ, ત્યારબાદ હિતેશભાઈ બરવાળિયા, નનુભાઈ કથિરિયા, હિંમતભાઈ રામાણી, રામજીભાઈ રફાળિયા, ધીરુભાઈ સુહાગિયા, ડોક્ટર ઓજા સાહેબ, ધીરુભાઈ વગાસિયા, હરસુખભાઈ જોશી, તિવારી સાહેબ, શાંતિભાઈ બરવાળિયા, આંબાભાઈ વગાસિયા, નરસિંહભાઈ કાપડિયા, આ તમામ મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માટે હું આપણી શાળાના ટ્રસ્ટીઓ એવા મનીષભાઈ બરવાળિયા, ઘનશ્યામભાઈ દુધાત, હસમુખભાઈ રફાળિયા, નરેશભાઈ વગાસિયા, નરેશભાઈ જાગાણી, મનીષભાઈ તથા આપણી શાળાના પ્રિન્સિપાલ એવા જિગ્નેશભાઈ ઠુમર, કિરીટભાઈ, વિહારભાઈ, આ તમામને વિનંતી કરીશ કે તેઓ પોતાના વરદ હસ્તે પુષ્પગુચ્છ આપી દરેક પધારેલા મહેમાનોનો હાર્દિક સ્વાગત કરે. જવાનો નિર્ણય પણ યોગ્ય રહ્યો.
અહીં ઉપસ્થિત તમામ વાલીશ્રીઓને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે તમારા દીકરા દીકરીઓને ખાસ તમારી હૂફ લાગણીની જરૂરિયાત છે ત્યારે તમારાથી દૂર કરવાનો પ્રયત્ન કરશો નહીં. અને રહી વાત શિક્ષણની, તો તમારી આંખ ખોલીને જુઓ તો આ વિવેકાનંદ જેવા અનેક સંકુલો અહીં ઘર આંગણે જ જ્ઞાન પીરસવા બેઠા છે. આ ઉપરાંત હું અમારી આ શિક્ષકગણ વિશેની વાત કરું તો તેઓ ઉત્કૃષ્ટ અને ફિલોસોફર તરીકે અમને જ્ઞાન પૂર્ણ પાડે છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના મહત્વની મહત્વતાનું જ્ઞાન પૂર્ણ પાડે છે. સાથોસાથ આજના આ આધુનિક યુગના તાલમેલ સાથે અમને જીવન જીવવાની સમજૂતી પણ પૂર્ણ પાડે છે. હમણાં જ અંજાર ખાતે યોજાયેલા સાયન્સ ફેરમાં અમારી આ શાળાના બાળકો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંકે અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા. આ ઉપરાંત વાર્ષિક રમતોત્સવમાં કબડ્ડીના ખેલાડીઓમાં રાજ્ય કક્ષાએ 5 ખેલાડીઓ સિલેક્શન પામ્યા છે. આ ઉપરાંત હું મારી જ વાત કરું તો હમણાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંકે અને તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલી. આમ અહીં અમને ભણતર કરતા ગણતર વિશેની ઘણી માહિતીઓ આપવામાં આવે છે. તેથી જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન મળ્યું છે તે કદાચ વેદોમાં ગોથા મારવાથી પણ નથી મળતું. આજથી આપણે ક્ષુદ્રને અનુસરીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાક્યને સાર્થક કરવા કુદરતી સાનિધ્યની વચ્ચે સારા સંસ્કારોનું સિંચન કરીએ. અંતમાં હું એટલું જ કહીશ, સિતારો કી મહેફિલ યુહી સજાય રખના, પઢના લિખના ઔર ગુનગુનાના, યુહી બરકરાર બનાએ રખના, અગર કિસ્મત મેં લિખા તો જીવન કે કિસી દૂસરે મોડ પર ફિર મુલાકાત હોગી, ફિર મુલાકાત હોગી. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ જ સરસ મજાના શબ્દો દ્વારા વિશ્વતા બેને પોતાનો જે શાળા વિશેનો અનુભવ છે આપણી સાથે શેર કર્યો. હવે આપણે મહેમાનશ્રીઓને નીચે સ્થાન ગ્રહણ કરવા માટે કહીશું અને આપણો જે છઠ્ઠો વાર્ષિક મહોત્સવ છે તેને ખુલ્લો મૂકીશું.